કચ્છમાં 2001માં ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ માટે પીઠડિયા ગામે રામધૂન યોજવામાં આવી. કચ્છમાં વર્ષ 2001માં ભૂકંપના મૃત આત્માઓને શાંતિ માટે જેતપુર તાલુકાના પીઠડિયા ગામના લોકો દ્વારા દર વર્ષની ગામના સીમા વિસ્તારમાં આવેલ હનુમાનજીના મંદિરે 12 કલાક સુધી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં 2001માં ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પીઠડિયા ગામે આવેલ ધૂફણિયા હનુમાન મંદિરે રામધૂન યોજી ધૂફણિયા હનુમાનજીના મંદિરે પ્રતિ વર્ષ રામધૂન કરવામાં આવે છે. ધરતીકંપમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે આ રામધૂન કચ્છ ભુજમાં આવેલ વિનાશકારી ભૂકંપમાં જીવ ગુમાવનાર લોકોની આત્માની શાંતિ માટે યોજાય છે અને અનેક ગામ લોકો જોડાય છે. બ્યુરો રિપોર્ટ વિક્રમસિંહ ચુડાસમા. પીઠડિયા ગામની અંદર ધૂફણિયા મંદિર આવેલું છે. ત્યાં અમે 2001માં ભૂકંપ થયો હતો એને લાભાર્થે 20 વર્ષ ત્યાં ધૂફણિયા મંદિર અમે રામધૂન આયોજન કરેલ છે. 5 થી 12 કલાકનું આયોજન કરેલ છે જેના આત્માને શાંતિ માટે પીઠડિયા ગામ. મારું નામ વિનુભાઈ કેશુભાઈ ભુવા શાકભાજીવાળા. અમે 2001માં જે ધરતીકંપ 26 જાન્યુઆરીએ જે ધરતીકંપ આવ્યો હતો અને એમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા એના મોક્ષ માટે અમે આ જેતપુર તાલુકાનું પીઠડિયા ગામ છે જ્યાં ધૂફણી હનુમાન બાપાનું મંદિર છે જે પુરાતન મંદિર છે જેની અંદર અમે આજે 2002થી આ ધૂનની શરૂઆત કરી હતી અને આ ગામ લોકો ભેગા મળીને આયોજન કરેલું હતું. જે આયોજનમાં અમે દર વર્ષે ભેગા મળી અને 26 જાન્યુઆરીના રોજ 12 કલાકની સાંજના 5 થી સવારના 5 સુધી 12 કલાક સતત ધૂન બોલાવીએ છીએ. જે લોકો ધરતીકંપમાં મૃત્યુ પામ્યા હતા એ લોકોને મોક્ષ મળે એ માટે અવિરત આ ધૂનનું શરૂઆત કરીને આજે 20 વર્ષ પૂર્ણ થયા અને આગળના સમયમાં પણ આ ધૂનની આમનામ અવિરત ચાલુ રાખવાની કોશિશ કરશું. જ્યાં લગીને અમારે થાય ત્યાં લગીને આ કોશિશ સતત ચાલુ છે અને આ પીઠડિયા ગામનું ધૂફણી હનુમાનનું મંદિર છે.